સુરતમાં મોટા ભાગના રિક્ષા ચાલકો સીએનજી ધારકો છે વધારો ન થતા આખરે સીએનજી પંપના માલિકોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો પંપ બંધ રહેતા સીએનજી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સુરત શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો સીએનજી ગેસનો ઉપયોગ કરે છે સીએનજી પંપના માલિકો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સીએનજીના કમિશનમાં વધારો કરવામાં ન આવતા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના પગલે આજે શહેરના તમામ સીએનજી પંપ બંધ રહ્યા છે છ ફેબ્રુઆરીથી સાત ફેબ્રુઆરી સવારે છ વાગ્યા સુધી સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સીએનજી પંપના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા પાંચ વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમની વાતને સાંભળવામાં આવતી નથી સીએનજીના કમિશનની અંદર વધારો કરવામાં આવ્યો નથી

કે સુરતના તમામ સીએનજી પંપ બંધ હોવાના કારણે તેમને ભારે ચહાલાકી પડી રહી છે સવારે જ્યારે સીએનજી ફરવા માટે પંપ ઉપર પહોંચ્યો ત્યારે જોયું તો પંપ બંધ હતો મારા જેવા ઘણા રિક્ષા ચાલકો છે તેમને ખબર ન હતી કે આજથી સીએનજી પંપની હડતાલ શરૂ થઈ રહી છે અમારી રિક્ષામાં સીએનજી ન હોવાના કારણે રિક્ષા બંધ પડી છે સીએનજી રિક્ષા ચલાવીને જ અમારી રોજી રોટી ચાલે છે ત્યારે હવા અમારો આવક ક્યાંથી મળશે આ પ્રકારે રિક્ષા ચાલક કોઈની સ્થિતિ આર્થિક રીતે ખૂબ જ ખરાબ થાય છે રોજ કમાઈને રોજ ખાવા વાળા રિક્ષા ચાલકો સીએનજી પંપ બંધ હોવાના કારણે આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે